बनासकांठा डीसाना भड़त गा सौ लोग नदी में फसाया था। रात्रि समय पानी आता नदी में फसाई गया था। आप टीवी स्क्रीन पर आ दृश्य आप जो सको एनडीआरएफ की टीम और तंत्र बचाव कामगिरी में जोड़ाई गयु तो। वधु वरसाद और पवन बचाव कामगिरी में अवरोध बन्यो हतो। तो हाल तो एनडीआरएफ टीम और तंत्र लोगों बचाव माटे त्यां आवी गयु हतुं। रेस्क्यू में पण जो के अवरोध थयो कारण के वधु वरसाद हतो, बीजी बाजु वधारे पवन हतो, जेने कारणे क्यांक ने क्यांक परिस्थिति थोड़ी बेकाबू बनी हती। घणा बधा लोको अहींया फसायेला जोवा मळ्या। डीसा अने धानेरामां पण एनडीआरएफ टीम तैनात करवी पड़ी। आप जोई शको छो चारे बाजू घेरायेलुं छे, पाणी ज पाणी जोवा मळी रह्युं छे अने लोको हैरान परेशान थई रह्या छे। तो आ तरफ बनासना हाल पण बेहाल थया छे। बनासकांठामां अने उपरवासमां भारे वरसादने कारणे बनासकांठा एलर्ट पर छे। तो उपरवास वरसादने कारणे सीपू डेमना 7 दरवाजा खोलवामां आव्या, साथे नीचाणવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। મળતી માહિતી પ્રમાણે વરસાદને કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ડીસા અને ધાનેરામાં એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે, તો લાખણીમાં એસઆરપીની ટીમ તૈનાત કરવામાં આવી છે। નેક ગામોમાં પણ પાણી ભરાયા છે। હાલ ડીસા નગરપાલિકાની ટીમોને એલર્ટ આપતા તમામ વહીવટીતંત્રના અધિકારીઓ મામલતદાર કચેરીએ હાજર છે। બાદ બનાસકાંઠામાં વરસી ગયેલા વરસાદની કરીએ તો બનાસકાંઠાના દાંતીવાડામાં 13 ઇંચ વરસાદ વરસી ગયો છે। અમીરગઢ અને પાલનપુરમાં 10 ઇંચ વરસાદ તો ધાનેરામાં 9 ઇંચ, ડીસામાં 8 ઇંચ, દાંતામાં 7 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ, કાંકરેજમાં 5 ઇંચ, થરાદમાં 4.5 ઇંચ, લાખણીમાં 5 ઇંચ, વડગામમાં 4 ઇંચ વરસાદ છે, તો સુઈગામમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો છે। દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ છલકાઈ જવા પામ્યા છે। સીપુ ડેમના 7 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। તંત્ર હાલ સજ્જ થઈ ગયું છે, બચાવ કામગીરી ચાલુ છે, રાહત કામગીરી ચાલુ છે। જ્યાં પણ લોકો ફસાયા છે તેને બચાવવાનું ચાલુ છે। ખાસ કરીને વાત કરવામાં આવે બનાસકાંઠાની, બનાસકાંઠામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, હાલ મુશળધાર વરસાદને કારણે હાઈ એલર્ટ છે। હજી પણ 3 દિવસ સુધી વરસાદનો હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, તેને લઈને લોકો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે। પરિસ્થિતિ